નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોમ્બર માસ તારીખ દસ દસ બે હજાર બાવીસના રોજ જે મિત્રો ધોરણ ચાર વિશે ગણિતનું જે પેપર લેવાનું છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ચેનલમાં પણ પહેલીવાર આવેલા હશો તો મિત્રો જો ચેનલમાં પહેલી વાર આવેલા હોય તો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ડબલ ક્લિક કરી મિત્રો એકવાર ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં ધોરણ ચારના જે કે વિડીયો મૂકીશું જે મિત્રો તમને સૌ પ્રથમ મળતા રહી છે મિત્રો વિડીયોની જે પીડીએફ છે તેને મેળવા માટે પણ ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકશું ત્યાં જઈ તમે જોઈ શકો છો તો મિત્રો ધોરણ ચારની અંદર આપણે જે ગણિતનું પ્રથમ સત્રનું જે પેપર આવશે તે ચાલીસ ગુણનું હશે એને દોઢ કલાકમાં આ પેપર પૂર્ણ કરવાનું છે જેમાં વિભાગ નંબર એની વાત કરીશું તો તેમાં મિત્રો બાર ગુણનો વિભાગ એ પૂછાશે સૂચના મુજબ જવાબ આપવાના છે જેમાં ખાલગીયા પૂરવાની છે પહેલી થી ચાર પ્રશ્નોની પહેલું છે એકસો હજાર એટલે ખાલગ્યા લાખ તો મિત્રો એકસો હજાર એટલે એક લાખ થાય બીજું છે આવું ચિત્ર રેલવે ટ્રેકને ખાલગ્યાથી જોતા દેખાય તો મિત્રો તમે જુઓ તો અહીંયા આવું જે ચિત્ર છે રેલવે ટ્રેકને ખાલગ્યાથી જોતા દેખાય તો ક્યારે દેખાય એ તમારે અહીંયા નક્કી કરવાનું છે તો મિત્રો આપણે જે સીડી હોય છે એ સીડીને ઉપરથી જ્યારે નીચેથી જોઈએ છીએ ત્યારે આ રીતે મિત્રો દેખાય છે એટલે આપણે સીડી જે લાકડાની સીડી હોય તો એની રેલવે ટ્રેક જેવું દેખાતું જોવા મળે છે એના પછી ત્રીજું છે બે શહેર વચ્ચેનું અંતર ખાલી એકમમાં દર્શાવાય છે તો મિત્રો કોઈ પણ બે શહેર વચ્ચેનું અંતર છે એને આપણે કિલોમીટરમાં બતાવવું પડે છે એટલે કે કિલોમીટર આવશે એના પછી એક લિટર એટલે પાંચ છો મિલી વધતા ખાલી ગયા તો મિત્રો એક લીટર એટલે પાંચ છો મિલી વધતા પાંચ છો કરવું પડે તો એક લીટર થાય એના પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પાંચમો છે અહીંયા મિત્રો પંદર વાગીને ને તીસનો સમય એટલે કયો સમય તો મિત્રો પંદર એટલે ત્રણ વાગ્યા કહેવાય અને ત્રીસ એટલે સાડા ત્રણ એટલે કે સાડા ત્રણ વાગ્યા કહેવાય ડ એના પછી છઠ્ઠું છે એક ગ્લાસ ચા બનાવવા વીસ મિલી દૂધ વપરાય છે આવા પચાસ ગ્લાસ ચા બનાવવા કેટલું દૂધ વપરાય તો પાંચ દુ દસ એટલે કે એક હજાર મિલી તો એક હજાર મીલી એટલે એક લિટર થાય તો મિત્રો અહીંયા એક હજાર મિલી આપેલું છે તો આપણે એક હજાર મિલી લખી શકીએ તો એના પછીની વાત કરીશું સાતમું છે આ ટેબલની ઉપરથી જોતા કેવું દેખાશે તે દોરો મિત્રો ઉપરથી જો આપણે દોરીએ તો તમે કેવું દેખાશે એને મિત્રો તમારે આબેહૂબ એનું વર્ણન કરવાનું છે તો એને મિત્રો આ રીતે દોરી શકાય છે બાજુમાં આપેલી લીટીનું માપ કેટલા સેમી છે તો તેને મિત્રો તમારે ફૂટ તટપટીની મદદથી માપીને તમે નક્કી કરી શકો છો પછી નવમો છે ચિત્રમાં આપેલ એટલે જોતા કેટલી બાજુ અને કિનારીઓ દેખાય છે તો અહીંયા જોઈએ મિત્રો એક બાજુ બે બાજુ ત્રણ બાજુ દેખાય છે હવે કિનારીની વાત કરીએ તો આપણે અહીંયા ત્રણ બાજુ લખીએ કિનારીની વાત કરીએ તો કિનારીમાં આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કુલ નવ કિનારી આપણને દેખાય છે એના પછી દસ અને દસ સમયનું ઘડિયાળમાં દર્શાવવાનું છે તો મિત્રો દસ વાગ્યે એટલે કલાકાંટો ક્યાં આવશે તો કલાકાંટો દસમાંથી આવશે થોડોક આ બાજુ અને જે મિનિટ કાંટો છે એ મિત્રો આવશે બે માટે એટલે થઈ જશે દસ વાગીને દસ મિનિટ એના પછી અગિયારમું છે ચાર હજાર બસો તેર બે હજાર ત્રણસો બાર ચાર હજાર એકસો ત્રેવીસ અને ત્રણ હજાર બસો ને બારને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલી કઈ સંખ્યા લખશો તો અહીંયા મિત્રો ચડતા ક્રમ ગોઠવવો હોય તો સૌથી પહેલાં નાની સંખ્યા આવે તો નાની સંખ્યા કઈ છે તો તમે મિત્રો જોશો બે હજાર ત્રણસો બાર એ નાની સંખ્યા છે એના પછી ત્રણ હજાર બસો બાર આવે એના પછી ચાર હજાર એકસો ત્રેવીસ આવે અને એના પછી ચાર હજાર બસો તેર આવશે આ ચડતા ક્રમમાં કહેવાય ઉતરતા ક્રમમાં હોય તો આને આ રીતે પાછું રિવિસ મારવાનું એના પછી બારમું છે બળદોની સંખ્યા સાડત્રીસ છે અને હરણની સંખ્યા એકસો સત્તર છે તો બળદ કરતાં હરણ કેટલા વધારે છે

તેરમું છે આપેલ દિવાલ પર જરૂખાની પેટર્ન બનાવો મિત્રો જરૂખાની જે પેટર્ન છે એ તમારે અહીંયા બનાવવાની છે તો અહીંયા દિવાલ આપેલી છે તો એના આધારે તમે જરૂખાની પેટર્ન પણ બનાવી શકશો સારી રીતે એના પછી મિત્રો ચૌદમું છે ખાલગિયા મિલી પ્લસ ખાલગ્યા મિલી બસો પચાસ બરાબર એક લીટર અહીંયા આપણે ખાસ કરવાનું શું છે તો આપણે એક લિટર કરવાનું છે એટલે કે એક હજાર મિલી કરવાનું છે તો અહીંયા આપણે પાંચ છ મિલી લખી દઈએ અહીંયા બસો પચાસ મિલી લખી દઈએ એટલે આપણો એક હજાર લીટર થઈ એક લિટર થઈ ગયું એટલે કે એક હજાર મિલી થઈ ગયું કહેવાય પંદરમું છે સમકનની ઉપરથી અને બાજુએથી જોતા કેવો દેખાય છે તે દોરો મિત્રો ઉપરથી કેવો દેખાય અને બાજુથી તમારે સમકન કેવો દેખાશે એનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે સોળમું છે વડોદરાથી આણંદ સાડત્રીસ કિલોમીટર દૂર છે વડોદરાથી કરજણ તેનાથી વિરુદ્ધ દિશામાં એકતાલીસ કિલોમીટર દૂર છે તો કરજણ અને આણંદ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર થાય હવે વડોદરા તો વચ્ચે છે વડોદરાથી અહીંયા મિત્રો આણંદ છે એ સાડત્રીસ થયું પછી વડોદરાથી કરજણ તો વડોદરાથી કરજણ એકતાલીસ થયું તો હવે શું થયું તો મિત્રો અહીંયા તમે જોશો કે આ બાજુ એકતાલીસ છે આ બાજુ સાડત્રીસ છે તો એકતાલીસ ને સાડત્રીસ કેટલા થાય એ આપણે સરવાળો કરવો પડે તો આપણને અહીંયા મિત્રો ચાલીસ અને અહીંયા બાજુ આડત્રી કરી નાખીએ તો સોરી આડત્રી સોરી એક મિનિટ ફરીથી કરીશું તો એટલે એકતાલીસ વત્તા સાડત્રીસ જ કરી દઈએ આઠ ચાર ત્રણ સાત એટલે કે ઇઠોતેર મિત્રો તો અહીંયા ઇઠોતેર કરજણ અને આણંદ વચ્ચેનું અંતર છે એ કેટલું થશે કિલોમીટર થાય છે એના પછી સત્તરમું છે કિરણ ભંગાર ભેગા કરનાર પાસેથી ભંગાર ખરીદે છે પછી તે ભંગાર મોટી દુકાનમાં વેચે છે તેનો હિસાબ તેની રોજનીશીમાં આપેલ છે તે આધારે ખૂટતી માહિતી ભરવાની છે હવે કિરણની રોજનીસી કેવી છે તો કે ભાઈ અહીંયા મિત્રો પંદર પાંચ બે હજાર અઢારનું બિલ છે મે મહિનામાં ચારસો બેતાલીસ રૂપિયા ચૂકવ્યા છે મને મળ્યા તો કે છસો રૂપિયા પછી એકસો ચાલીસ રૂપિયા સાહીઠ રૂપિયા ચુમ્માલીસ રૂપિયા તો કુલ કેટલા રૂપિયા મળ્યા એ આપણે અહીંયા લખવાના છે તો કુલ મિત્રો તેનો હિસાબ છે એ છસો છસો ને ચાલીસને સાહીઠસો એટલે બસો બસો ને ચુમ્માર બસો એટલે સાત છસો સાતસો આઠસો આઠસો ને ચુમ્માલીસ રૂપિયા કુલ થયા બચત કેટલી થઈ તો ચારસો છસો ને બેતાલીસ રૂપિયા ચૂક્યા છે તો આઠસો ચુમ્માલીસમાંથી છસો ને બેતાલીસ બાદ કરી નાખો એટલે જે થાય એ બચત કહેવાય બે અને ઝીરો અને આવશે બે એટલે બસો બે રૂપિયા બચત કહેવાય હવે મિત્રો એના પ્રશ્નોના જવાબ આપવાના તમારે છે બરાબર તો એ રીતે આપણે અહીંયા લખી શકીએ એના પછી અઢારમું છે એક હજાર ઇટના અડતાલીસો રૂપિયા ચૂકવા પડે છે તો ત્રણ હજાર ઈટ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવા પડે હવે એક હજાર ઈટના અડતાલીસો તો ત્રણ હજાર માટે કેટલા તો મિત્રો ત્રણ હજાર ઈટ જોતી હોય તો અડતાલીસોના ભાવે મિત્રો આપણે અડતાલીસ

ઓગણીસ મુ એક બસમાં પાંત્રીસ બાળકો બેસી શકે છે તો બસો દસ બાળકોની બેસાડવા કેટલી બસ જોઈએ પાંત્રીસ બાળકો બેસી શકે એક બસમાં હવે બસો દસ બસાડવા છે તો બસો દસ ને મિત્રો આપણે પાંત્રીસ વડે ભાગવા પડે બરાબર એવું ના કરવું હોય તો આપણે પાંત્રીસને કેટલા વડે ગુણીએ તો બસો દસ આવે તો અહીંયા પાંચ વડે ગુણીએ તો પાયો પાયો પચીસ વધી બે પાંત્રીસ પંદર સોળ સત્તર વધી જાય તો આપણે પાંત્રીસને ત્રણ વડે ગુણીએ પાંતરી પંદર વધી ત્રણ ત્રણ નવ ને એક દસ એટલે એકસો ને પાંચ થાય બરાબર હવે એના ડબલ છ એક મિનિટ તો અહીંયા મિત્રો આપણે ખાસ કરીને બસો દસને તમે પાંત્રી વડે ભાગો તો પણ આવી જશે બરાબર પણ ભાગાકાર તમારે અહીંયા અહીંયા ભાગ નહીં ચાલે એટલે તમે એ રીતે પણ કરી શકો છો કે પાંત્રીસના તમે એવા ભાગ કરો છ પચું ત્રીસ બરાબર છ ત્રે અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એકવીસ થઈ ગયા એટલે છ તો છ બસ મિત્રો આપણે જોઈએ બરાબર તો એ રીતે તમારે દાખલો ગણવાનો છે પછી વીસમો છે નીચે આપેલી લીટીના માપ કરતાં બે સેન્ટીમીટર લાંબી લીટી દોરો હવે આ આપેલી લીટી છે એથી બે સેન્ટીમીટર ફૂટપટ્ટીની માપથી દોરી લેવાની તમારે પછી એકવીસમો છે ગણિત વિષયનો તાસ બારથી પાંત્રીસ મિનિટ ચાલે છે બાર વાગ્યાથી પાંત્રીસ મિનિટ ચાલે તો આ સમયને નીચે આપેલી ઘડિયાળમાં દોરો તો હવે આપણે કઈ રીતે તાસ શરૂ થવાનો સમય તો કે બી બાર વાગી કલાક કાંટો અહીંયા અને મિનિટ કાંટો પણ બાર ઉપર તાસ પૂરો થવાનો સમય તો કે બાર વાગ્યા અને પાંત્રીસ મિનિટ બરાબર એ રીતે દોરવાનો છે થોડોક અહીંયા મિત્રો કલાકાંટો છે એ થોડોક એક ઉપર આવતો જોવા બતાવવાનો છે અને પાંત્રીસ એટલે સાત ઉપર મિનિટ કાંટો દર્શાવવાનો છે ની વાત કરીએ તો સૂચના મુજબ જવાબ આપવાના છે બાવીસમું છે નૌકા વિહાર માટેના આપેલ ભાવપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા તમને અલગ અલગ પ્રકારના ભાવ આપેલા છે પેન્ડલ બેટ મોટર બોટ ડબલ ડેકર હલેસાવાળી બોટ અહીંયા જોઈએ પહેલું છે વડોદરાથી કયા સ્થળે પહોંચવા ત્રણ કલાક અને પંદર મિનિટ થાય છે તો મિત્રો વડોદરાથી કયા સ્થળે પહોંચવા ત્રણ કલાક અને પંદર મિનિટ થાય એ તમારે અહીંયા આ ઉપરના જવાબમાંથી દર્શાવવાનું છે તો આગળ મિત્રો જોઈશું એના પછી ત્રીસ પ્રશ્ન છે એક શાળાના વાર્ષિક આયોજનની કેટલા ભાગ અહીં દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો ઉપર પ્રશ્નોના જવાબ તમને આપવાના છે જેમ કે આ દિવાળી વેકેશન કેટલા દિવસનું છે તો મિત્રો દિવાળી વેકેશન છે અહીંયા તમે જોશો તો પચીસ ઓક્ટો ગણિત અને પાંચ થી પચીસ દિવાળી વેકેશન વેકેશન એ એ દિવાળી હોય આની વચ્ચેના જે દિવસો છે 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 તમારે ગણવાના તો દિવસ જેટલો મિત્રો થાય પછી ચોકસ તારીખ આવતા બે રાષ્ટ્રીય તહેવારો લખો અને તેમની વચ્ચે કેટલા દિવસનો સમયગાળો છે તે લખો રાષ્ટ્રીય તહેવાર એટલે મિત્રો શું તો અહીંયા તમે જોશો પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર કહેવાય અને એના પછી છવ્વીસમી જાન્યુઆરી એ પણ રાષ્ટ્રીય તહેવાર કહેવાય તો આ વચ્ચેનો સમયગાળો આપણે લખવાનો છે તો બરાબર છે છે તે જણાવવાનો તો અહીંયા જોઈએ તો ઓગસ્ટે મિત્રો આના દિવસ થાય પછી સપ્ટેમ્બર માસના ત્રીસ બરાબર પછી એના પછી તો મિત્રો એ રીતે તમારે આખે આખું ગણી લેવાનું છે સમય ગણિતની બે પરીક્ષા વચ્ચે કેટલો મહિનો સમય છે તો ગણિતની બે પરીક્ષા તો મિત્રો ગણિતનું જ્યારે પહેલું પેપર પચીસ ઓક્ટોમ્બરે છે અને બીજું પચીસ એપ્રિલે છે તે વચ્ચેનો સમય તમારે ગણવાનો છે બરાબર તો હવે વિભાગ વિભાગડીની વાત કરીશું મિત્રો સૂચના મુજબ જવાબ આપવાના છે શાળામાંથી ભંગાર પસ્તી ખરીદવા માટે એક વેપારીએ નીચે મુજબના ભાવ આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો મિત્રો ભાવપત્ર કંઈ આપેલું છે વર્તમાનપત્રમાં બાર રૂપિયા છે કિલોના પૂઠાના આઠ રૂપિયા કિલો છે પ્લાસ્ટિકના દસ રૂપિયા કિલો છે લોખંડનો બાવીસ રૂપિયા કિલોગ્રામ છે શાળાની બાર કિલોગ્રામ લોખંડને ભંગાર માટે વેપારી કેટલા રૂપિયા ચૂકવશે તો મિત્રો બાર કિલોગ્રામના એક કિલોના કેટલા છે ચુમાલ બાર રૂપિયા તો બાર કિલોના કેટલા થાય તો એકસો ને રૂપિયા થાય બાર ગુણ્યા બાર કરવા પડે એના પછી દસ કિલોગ્રામ વર્તમાનપત્ર માટે સોરી અહીંયા પ્લસ શું કીધું છે આપણને લોખંડની વાત કરી છે તો લોખંડમાં બાવીસ રૂપિયા છે તો બાવી ગુણ્યા બાર કરવા પડે બરાબર તો બાવી ગુણ્યા બાર કરો એટલે બાર દુ ચોવીસ તો બાર દુ ચોવીસ બરાબર એટલે બસો ચાળીસ અને ઉપરલા બાર દુ ચોવીસ બીજા કરી નાખો ચાર પાંચ છ બસો ચોસઠ રૂપિયા મિત્રો ચૂકવવા પડે છે એના પછી દસ કિલોગ્રામ વર્તમાનપત્ર માટે શાળા કેટલા રૂપિયા મેળવશે તો વર્તમાનપત્ર દસ બાર રૂપિયા છે તો દસ કિલો એટલે એકસો વીસ રૂપિયા થાય પછી ક છે શાળાને ત્રણ કિલોગ્રામ પ્લાસ્ટિક માટે વેપારી કેટલા રૂપિયા આપશે તો શાળાને ત્રણ કિલોગ્રામ પ્લાસ્ટિક માટે વેપારી ત્રીસ રૂપિયા આપે બરાબર ને ત્રણ દસ રૂપિયા ભાવ છે શાળાને કુલ પાંચસોને બે રૂપિયા વેપારીએ આપ્યા તો તેમાં પૂઠા માટે કેટલા રૂપિયા શાળાને મળ્યા હશે તો પૂઠા માટે પાંચસોને બે ભાગ્યા આઠ કરો એટલે જવાબ મળી જશે મિત્રો અથવામાં વાત કરીશું મિત્રો ચો છે રમેશે બેંક પાસેથી છ મહિના માટે ત્રણસો રૂપિયા ધિરાણ લીધું છે તે માટે રમેશે બેંકને દર મહિને એકાવન રૂપિયા ચૂકવા પડે છે જ્યારે છ મહિના માટે મહેશ પાસેથી રૂપિયા ત્રણસો ધિરણ લે તો છ મહિના પછી તેને મહેશને ત્રણસો સાહીઠ ચૂકવવા પડે તો રમેશ બેંકને વધારે ચૂકવા પડશે કે મહેશને કેટલા રૂપિયા તમે જોશો કે રમેશ બેંક પાસેથી છ મહિના માટે ત્રણસો રૂપિયા ધિરણ લીધું રમેશે બરાબર આરે તે માટે રમેશ બેંકને દર મહિને એકાવન રૂપિયા ચૂકવે છે હવે એકાવન રૂપિયા છ મહિના માટે લીધા એટલે એકાવન ગુણ્યા છ કરો તો છ એકાદ છ અને છ પછી ત્રીસ એટલે ત્રણસો ને છ રૂપિયા તો એણે વ્યાજ વ્યાજના ચૂકવ્યા એટલે છસો ને છ રૂપિયા રમેશે ચૂકવ્યા કહેવાય હવે જ્યારે છ મહિના માટે મહેશ પાસેથી ત્રણસો રૂપિયા ધિરાણ લીધું છ મહિના પછી તેને મહેશને ત્રણસો સાહીઠ ચૂકવ્યા છ મહિના પછી તેને ત્રણસો ને સાહીઠ રૂપિયા ચૂકવા પડે છે તો રમેશ બેંકને વધારે ચૂકવા પડશે કે મહેશને તો આપણને ખબર છે કે બેંકને વધારે ચૂકવવા પડે કારણ કે ત્રણસો ને સાહીઠ જ એને ચૂક્યા છે ઉપરલા સાહીઠ જ ચૂક્યા છે તો કેટલા રૂપિયા વધારે ચૂકવે એ આપણે અહીંયા ગણતરી મારવાની છે જો એ રીતે ધિરાણ કીધું હોય ત્રણસો અને છ રૂપિયા ખાલી ધિરાણ ધિરાણના વ્યાજના હોય અને આનું વ્યાજના ત્રણસો સાહીઠ હોય તો પાછા મળી વધારે ચૂક્યા તો એ રીતે મિત્રો તમારે ગણતરી કરી અને જવાબ લખવાના છે તો આ રીતનું મિત્રો આપણું પેપરનું સોલ્યુશન આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે વિડીયો ગમે હોય તો લાઇક પણ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત